गुजरात सरकार आपणने अनाज वितरण કરવાનું શરૂ કરશે। तो आ માટે સંપૂર્ણ માહિતી મેળવવા માટે તમે આ વિડિયો પૂરેપૂરો જુઓ, તમને અહીંયા તમામે તમામ માહિતી આપવામાં આવશે। तो गुजरात सरकारे ऑफिशियली જાહેરાત કરી છે કે प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना હેઠળ રાજ્યના 68.80 લાખ गरीब પરિવારોના 3.40 કરોડ લોકોને ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવશે। અને ક્યારે કેવી રીતે એ તમામ માહિતી માટે તમે આ વિડિયો પૂરેપૂરો જુઓ। અને તમને આ વિડિયો ગમે તો દરેક વ્યક્તિને તમે આ વિડિયો શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ગુજરાતની દરેક માહિતી અમે આ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરતા રહીશું। તો ચાલો આપણે આગળ જોઈશું। NFSA AAY+PHH પરિવારોના હિતમાં કેન્દ્ર સરકારનું અભૂતપૂર્વ પગલું, એટલે તારીખ 25 થી 29 એપ્રિલ દરમિયાન અંત્યોદય અન્ન યોજના એટલે કે AAY એટલે કે અતિશય ગરીબ જે લોકો હોય છે એ લોકોના કાર્ડ આ રીતના હોય છે અંત્યોદય। આશરે 8 લાખથી વધુ કુટુંબો તેમજ અગ્રતા ધરાવતા PHHના આશરે 57.33 લાખ કુટુંબોની મળીને કુલ 3.25 કરોડ જનસંખ્યા અને NFSA BPL 3.40 લાખ કુટુંબોની 15 લાખ જનસંખ્યાને વ્યક્તિ દીઠ એક વ્યક્તિ દીઠ જુઓ તમે બધા પૂરેપૂરું રેશન કાર્ડમાં નહીં પણ એક વ્યક્તિ દીઠ 3.5 કિલો વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કેજી ચોખા સહિત કુલ 5 કેજી અનાજનો વધારાનો જથ્થો વિતરણ કરાશે। અને અન્ય વિતરણ વ્યવસ્થા સરળતાથી કાર્યરત રહે તે માટે તારીખ 25 એપ્રિલથી 29 એપ્રિલ દરમિયાન 15 આંકડાના રેશન કાર્ડ નંબરમાં પાછલા આંકડાની સંખ્યા એટલે કે છેલ્લે 21 હોય તો એક નંબર સમજો, તે મુજબ અન્ય વિતરણના દિવસો નિર્ધારિત કરાશે। તે માટે તમારે અહીંયા તમે પૂરેપૂરી માહિતી આપેલી છે કે NFSA AAY+PHH રેશન કાર્ડ ધારકોના કાર્ડ નંબરમાં એટલે કે છેલ્લા આંકડાનો નંબર 1 અને 2 હોય તો તેમણે 25 એપ્રિલે રેશન કાર્ડ એટલે કે અનાજ લેવા માટે જવાનું, છેલ્લા આંકડાના નંબર 3 અને 4 હોય તો તે લોકોએ 26 એપ્રિલે અનાજ લેવા જવાનું, છેલ્લા આંકડાનો નંબર 5 અને 6 હોય તો તેમણે 27 એપ્રિલ દરમિયાન જવાનું, છેલ્લા આંકડાનો નંબર 7 અને 8 હોય તો 28 એપ્રિલે તમારે અનાજ લેવા જે તે તમારી દુકાન હોય છે નજીકમાં રેશન ધારક ત્યાં તમારે લેવા જવાનું, અને છેલ્લા આંકડાનો નંબર 9 થી 0 હોય તો તેમણે 29 એપ્રિલે અન્ય વિતરણ એ દિવસોમાં કરવામાં આવશે। તો નિર્ધારિત તારીખોમાં જો કોઈ અનિવાર્ય કારણોસર રહી ગયું હશે તો તેઓ તારીખ 30 એપ્રિલના રોજ અન્ય મેળવી શકશે। એટલે કે તમે જે તારીખ આપી છે એ તારીખ સિવાય પણ તમે જો રહી જશો તો તમને આ અનાજ 30 એપ્રિલ સુધી એટલે તમને આ અનાજ મળશે। સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ, સુચારુ રીતે અન્ય વિતરણ થાય તે રીતે સુનિશ્ચિત કરવા વ્યક્તિ દીઠ શિક્ષક તલાટી કે ગામ સેવક પોલીસ અને સ્થાનિક અગ્રણીની કમિટી બનાવવાની એટલે કે વ્યવસ્થા સંભાળવાની રહેશે। તો મિત્રો, કોરોનાના વાયરસથી બચવા અને અન્ય મેળવતી વખતે ખોટી ભીડ ના કરીએ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરીએ। શ્રી નીતિનભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી ગુજરાત સરકાર। આ એક ઓફિશિયલી પેજની અંદર આપણા ગુજરાત સરકારે જાહેરાત કરી છે। દરેક મિત્રોને જણાવવાનું કે તમે આ વિડીયો દરેકે દરેક વ્યક્તિને ગામમાં જણાવો, જેથી કરીને આ જે તે તારીખમાં જઈને અનાજ તમે લઈ આવો, તમારા જે તે ગોડાઉન એટલે કે દુકાન હશે સસ્તા અનાજની જે દુકાન હશે તમે ત્યાં જઈને લઈ શકો છો। આ તારીખ તમને આપેલી છે અને આ વિડીયોને દરેક વ્યક્તિને શેર કરવાનું ભૂલતા નહીં, તેમજ આવી જ માહિતી માટે અમારી આ યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે દરેક વ્યક્તિ વિડીયો જોઈ લે છે પણ પછી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય છે, તો તમે આ વખતે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો ફરી મળશું, અને તમને જો કોઈ બીજી માહિતીની જરૂર હોય તો તમે આ વિડીયોના કોમેન્ટ બોક્સને લખીને જણાવી શકો છો। તો ચાલો ફરી મળીશું।